હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી વિશેની ટૂંકમાં માહિતી આજે આપણે જોઈશું. જેમ કે એક સેમિસ્ટરમાં કેટલા સબ્જેક્ટ હોય, કેટલી પરીક્ષાઓ આપવાની આવે, કેટલા માર્ક્સની પરીક્ષા હશે, ખબર કેવી રીતે પડે, રેગ્યુલર એક્ઝામ કેવી રીતે લેવાય, અને તમારા સબ્જેક્ટનો સિલેબસ ક્યાંથી મળે, તથા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે 5 ખૂબ જ મહત્વની બાબતો કઈ કઈ છે એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો, પહેલી વખત જે લોકો આ ચેનલ જોતા હોય એ બધાનું સ્વાગત છે. મારું નામ છે ડોક્ટર એસ એસ સોનિગ્રા અને આ ચેનલની અંદર એડમિશન, એજ્યુકેશન અને પ્લેસમેન્ટ આની રિલેટેડ 3 પ્રકારની માહિતી શેર કરવામાં આવે છે. તમારે ઈચ્છિત બ્રાન્ચમાં જો તમને એડમિશન મળેલું હોય તો તમને બધાને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. હવે આપણે જોઈશું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી વિશેની ટૂંકમાં માહિતી. આ એની વેબસાઇટ છે gtu.ac.in. એની અંદર જો આપણે સિલેબસ જોઈતો હોય તો અહીંથી મળશે. જુઓ, એકેડેમિક સેક્શનની અંદર સિલેબસ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે સિલેબસ ખુલશે. આની અંદર અહીંયા 3-4 ઓપ્શન આવશે. પહેલાં અહીંયા ઓલ્ડ સિલેબસ, ન્યૂ સિલેબસ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફાર્મસી આ બધું લખેલું છે. તો એમાં તમારે ન્યૂ સિલેબસ પર ક્લિક કરશો તો આવી રીતે એક ટેબલ ખુલશે જેની અંદર ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ DI એના વિશે અહીંયા આપેલી છે, માહિતી આપેલી છે કે એમાં કેટલી બ્રાન્ચ છે, કેટલી સબ્જેક્ટ છે, કેટલી કોલેજ છે. આ ઇન્ફોર્મેશન માત્ર માહિતી માટે છે, આની આપણે કોઈ જરૂર નથી. આપણે જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે અહીંથી મળશે. ડિપ્લોમા એન્જિનિયરિંગ આના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે ટેબલ ખુલશે. આ ટેબલની અંદર અહીંયા સિલેબસ આપેલો છે, ન્યૂ ડિપ્લોમા સિલેબસ ઇફેક્ટિવ ફ્રોમ ઓગસ્ટ 2012. મિત્રો, આ જે ટેબલ છે એ ચેન્જ થવાની સંભાવના છે. કદાચ અહીંયા સિલેબસ ઇફેક્ટિવ ફ્રોમ 2021 આવી શકે છે, પણ અત્યારે આપણે આ પકડી રાખવાનું છે. જો નવો સિલેબસ આવે તો એના પ્રમાણે પ્રિપેરેશન કરવાની છે, અને ન આવે તો અહીંયા જે સિલેબસ આપેલો છે એ આપણે ચલાવવાનો છે. હવે એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે ટેબલ ખુલશે. આની અંદર અહીંયા સેમેસ્ટર વાઇઝ સિલેબસ આપેલો છે. જુઓ, પ્રોગ્રામ સ્ટ્રક્ચર એન્ડ ડિટેલ સિલેબસ ફોર ડિપ્લોમા ફર્સ્ટ સેમેસ્ટર, આના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક સિલેબસનું સ્ટ્રક્ચર ખુલશે. પહેલા સેમેસ્ટરનું સિલેબસનું સ્ટ્રક્ચર આવી રીતે છે. દાખલા તરીકે અહીંયા બ્રાન્ચ કોડ આપેલો છે 02 ડિપ્લોમા પ્રોગ્રામ ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. ડાઉન કરશો એટલે બાકીની બધી બ્રાન્ચ આવશે, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, કેમિકલ, એ બધી જ બ્રાન્ચનું પ્રોગ્રામ સ્ટ્રક્ચર અહીંયા તમને મળી જશે. પ્રોગ્રામ સ્ટ્રક્ચર એટલે શું? પ્રોગ્રામ સ્ટ્રક્ચર એટલે એક સેમેસ્ટરની અંદર કયા કયા સબ્જેક્ટ ઓફર થશે, એનો કોડ કયો છે, ક્રેડિટ કેટલી છે, એક વીકની અંદર કેટલા લેક્ચર હશે, માર્ક્સ કેટલા છે, આ બધી ઇન્ફોર્મેશન અહીંથી મળશે. દાખલા તરીકે આ એક ટેબલ આપણે જોઈએ તો એમાં અહીંયા આપેલું છે. જુઓ, પહેલો સબ્જેક્ટ 33001 બેઝિક મેથેમેટિક્સ. તો અહીંયા તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5 અને 6 પહેલા સેમેસ્ટરમાં 6 સબ્જેક્ટ ઓટોમોબાઈલની અંદર ઓફર થયેલા છે. બધાના કોડ અહીંયા આપેલા છે, અહીંયા એના લેક્ચર્સ આપેલા છે. આ લેક્ચરનો મિનિંગ શું થાય કે એક વીકની અંદર આ સબ્જેક્ટના 2 લેક્ચર આવશે, આ સબ્જેક્ટના 3 આવશે, આ સબ્જેક્ટના 3 આવશે. એવી રીતે અહીંયા એક વીકની અંદર ટોટલ 13 લેક્ચર આવશે. ટ્યુટોરિયલ્સ 4 આવશે ટોટલ, અને પ્રેક્ટિકલ અવર્સ 12 હશે. એટલે ટોટલ 13 વત્તા 12 વત્તા 4 એટલે 29 અવર્સ તમારે આખા વીકની અંદર વર્ક કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા માર્ક્સ આપેલા છે, એક્ઝામિનેશન સ્કીમ આપેલી છે. હવે એક્ઝામ છે એ 2 ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ છે થિયરી માર્ક્સ અને બીજો ભાગ છે પ્રેક્ટિકલ માર્ક્સ. તો થિયરી માર્ક્સની અંદર જે એક્ઝામ છે એના પણ 2 ભાગ છે. ESE એટલે કે એન્ડ સેમેસ્ટર એક્ઝામ જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી લે છે, એના 70 માર્ક્સ છે અને 2.5 કલાકના પેપર હોય છે. PA એટલે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ, એ જે છે એ ઇન્સ્ટિટ્યૂટ લેવલે એ એક્ઝામ લેવાય છે. જનરલી મિડ સેમેસ્ટર એક્ઝામ લેવાતી હોય છે, એટલે કે 70 માર્કની એન્ડ સેમેસ્ટર એક્ઝામ, 30 માર્કની મિડ સેમેસ્ટર એક્ઝામ થિયરી માટે થશે. એવી જ રીતે પ્રેક્ટિકલ માટે એન્ડ સેમેસ્ટર એક્ઝામ અને પ્રોગ્રેસિવ એસેસમેન્ટ 2 રીતે માર્ક્સ મૂકવામાં આવશે. તો બધા સબ્જેક્ટમાં એ અલગ અલગ સ્કીમ હોઈ શકે છે. દાખલા તરીકે બેઝિક મેથ્સની અંદર 70 માર્કની એન્ડ સેમેસ્ટર એક્ઝામ, 30 માર્કનું પ્રોગ્રેસિવ એસેસમેન્ટ અને પ્રેક્ટિકલ એક્ઝામ નથી, એટલે ટોટલ 100 માર્ક્સ થશે. બીજો સબ્જેક્ટ ઇંગ્લિશ છે, એના માટે અહીંયા સ્કીમ આપેલી છે 70 વત્તા 30 પ્રેક્ટિકલ થિયરી માર્ક્સ અને 20 વત્તા 30 પ્રેક્ટિકલ માર્ક્સ. તો આ જે 3 કમ્પોનન્ટ છે PA, ESE અને PA એ કોલેજ દ્વારા લેવામાં આવશે, અને પહેલા 70 માર્ક્સ જે છે એ યુનિવર્સિટી દ્વારા એન્ડ સેમેસ્ટર એટલે કે સેમેસ્ટર પૂરું થાય ત્યારે એક્ઝામ લેવાશે. અને ટોટલ માર્ક્સ અહીંયા આપેલા છે, ટોટલ 850 માર્ક પહેલા સેમેસ્ટરમાં હશે. હવે અહીંયા તમે નીચે જાઓ
તો એની અંદર અલગ અલગ બ્રાન્ચના સિલેબસ મળશે. દાખલા તરીકે આપણે અહીંયા લઈએ બ્રાન્ચ કોડ 19, ડિપ્લોમા મિકેનિકલ પ્રોગ્રામ ઇન ડિપ્લોમા પ્રોગ્રામ ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ, તો મિકેનિકલની અંદર આટલા સબ્જેક્ટ પહેલા સેમિસ્ટરમાં ઓફર થશે. દાખલા તરીકે મારે એનો સિલેબસ જોવો છે તો ક્યાંથી જુઓ? તો સિલેબસ જોવા માટે એક આપણે એક્ઝામ્પલ લઈએ. જો આ સબ્જેક્ટ આપણે લઈએ બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એમાં અહીંયા જે કોડ લખેલો છે 3300007, એના ઉપર ક્લિક કરીએ એટલે આખો સિલેબસ ખુલશે, પીડીએફ ખુલશે. જે 8 પેજનો સિલેબસ આપેલો છે એ સિલેબસની અંદર બધી જ માહિતી આપેલી છે. દાખલા તરીકે આ સબ્જેક્ટ માટે અહીંયા સેમેસ્ટર ઇન વિચ ઓફર્ડ, કયા સેમેસ્ટરમાં ઓફર થાય છે અને કઈ કઈ બ્રાન્ચની આ સબ્જેક્ટ ભણવાનો આવશે. દાખલા તરીકે ઓટોમોબાઈલ, સિરામિક, સિવિલ, એન્વાયરમેન્ટ, મિકેનિકલ, મિકેટ્રોનિક્સ, મેટલર્જી, માઇનિંગ, પ્રિન્ટિંગ, ટેક્સટાઇલ, ટ્રાન્સપોર્ટેશન, આ બધી જ બ્રાન્ચની અંદર પહેલા સેમેસ્ટરની અંદર આ સબ્જેક્ટ ભણવાનો આવશે. એવી રીતે સેકન્ડ સેમેસ્ટરની અંદર આ બધી બ્રાન્ચ જે લિસ્ટ આપેલું છે એની અંદર ઓફર થશે. ડાઉન એરો કરશો એટલે એની અંદર એની ટીચિંગ સ્કીમ આવશે, એના એક્ઝામિનેશન સ્કીમ આવશે, ટોટલ માર્ક્સ કેટલા છે એ ઇન્ફોર્મેશન મળશે. પછી નીચે જશો એટલે એની અંદર આખો સિલેબસ આવશે, સિલેબસની અંદર કયું ચેપ્ટર કેટલા કલાકની અંદર પૂરું કરવામાં આવશે એ પણ અહીંયા દર્શાવેલું છે, એનું વેઇટેજ કેટલું છે એ અહીંયા આપેલું છે. પ્લસ આપણો જે આ સિલેબસ છે એ 14 વીક્સ પ્રમાણે હોય છે. નોર્મલી જીટીયુની ટર્મ 17 થી 18 વીક ચાલતી હોય છે, એની અંદર 14 વીક સુધી ઇફેક્ટિવ ટીચિંગ થવું જોઈએ. એટલે કે એનો સિલેબસ જે છે એ 14ના મલ્ટિપ્લિકેશનમાં હશે. દાખલા તરીકે આ સબ્જેક્ટ જે છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એના 1 વીકની અંદર 2 લેક્ચર આવે છે. તો ટોટલ સિલેબસ કેટલો થાય? 14 વીક × 2 એટલે 28 લેક્ચરનો સિલેબસ થાય. તો જો અહીંયા 28 લેક્ચરનો સિલેબસ આપેલો છે, જે સબ્જેક્ટના 3 લેક્ચર 1 વીકમાં આવતા હશે એના 14 × 3 એટલે કે 42 લેક્ચરનો સિલેબસ આપેલો હશે. તો આ રીતે તમારો સિલેબસ છે. અને અહીંયા આગળ જોઈશો તો એક્સપેરિમેન્ટ તમારે એ સબ્જેક્ટમાં ક્યાં ક્યાં કરવાના છે, પ્રેક્ટિકલ્સ કયા કયા કરવાના છે એની ડિટેલ પણ અહીંયા આપેલી છે, અને કેટલા કલાકમાં કરવાનું છે એ પણ આપેલું છે. ત્યાર પછી એ સબ્જેક્ટ માટે કઈ કઈ રેફરન્સ બુક તમારે યુઝ કરવાની, એના લર્નિંગ રિસોર્સિસ ક્યાં છે એ બધી ઇન્ફોર્મેશન પણ એમાં આપેલી છે. ત્યાર પછી આ જે સબ્જેક્ટ છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એના માટે આપણી ચેનલની અંદર ટોટલ 36 વિડીયો અપલોડ કરેલા છે, જેની અંદર આખે આખો સિલેબસ ગુજરાતી ભાષામાં અપલોડ કરેલો છે. એટલે તમે આ ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જાઓ તો અહીંયા આપેલું છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ 3300007, એના ઉપર ક્લિક કરશો એટલે આખો સિલેબસ તમારે કવર થઈ જશે, જાતે તમે સ્ટડી કરી શકશો. એના માટે તમારે ઇવન કોઈ બુક લેવાની પણ જરૂર નથી. તો મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ જીટીયુના સર્ક્યુલર. જીટીયુના જે સર્ક્યુલર આવે છે એની વેબસાઇટ ઉપર આવશે. અત્યાર સુધી આપણે સ્કૂલની એવી પ્રેક્ટિસ છે કે સ્કૂલમાંથી સાહેબ આપણને ઇન્સ્ટ્રક્શન આપે કે ભલે તમારી એક્ઝામ કાલે છે, એક્ઝામ ફોર્મ ભરવાના છે. હવે કોલેજની અંદર તમને કોઈ ઇન્ફોર્મેશન આપવા માટે આવશે નહીં. તમે કોલેજમાં આવી ગયા છો એટલે કોલેજ માટે તમારે પોતે જ જાગૃત રહેવું પડશે, બધી ઇન્ફોર્મેશન તમારે જાતે કલેક્ટ કરવી પડશે. તો એના માટે એકમાત્ર સોર્સ છે જીટીયુની વેબસાઇટ. એમાં અહીંયા સર્ક્યુલર આપેલા છે, એના ઉપર ક્લિક કરો એટલે અહીંયા લેટેસ્ટ સર્ક્યુલર તમને જોવા મળશે. એની અંદર આપણે જે બ્રાન્ચમાં એડમિશન લીધેલું હોય એને રિલેટેડ ઇન્ફોર્મેશન અહીંથી મળશે. લેટેસ્ટ સર્ક્યુલર અહીંયા આપેલા હશે. અને એક્ઝામનું શેડ્યુલ જોવું હોય તો અહીંયા ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક્ઝામનું શેડ્યુલ આવશે. તમને કોઈ કહેવા નહીં આવે કે તમારી એક્ઝામ ચાલુ થવાની છે. આ વેબસાઇટ ઉપરથી તમારે જોઈ લેવાનું કે તમારી એક્ઝામ ક્યારે શરૂ થવાની છે. દાખલા તરીકે અહીંયા સમર 2021 એક્ઝામિનેશન અને પ્રેક્ટિકલ એક્ઝામ એનું શેડ્યુલ આપેલું છે. તો આના ઉપર ક્લિક કરીએ એટલે આવી રીતે એક ટેબલ ખુલશે. એ ટેબલની અંદર અહીંયા બધી બ્રાન્ચીસ આપેલી હશે. બેચલર ઓફ આર્કિટેક્ચર, ડિપ્લોમા ઇન વોકેશન, ડિપ્લોમા ફાર્મસી, બેચલર ઓફ ફાર્મસી, એની અંદર તમને જે લાગુ પડતું હોય એના ઉપર આપણે ક્લિક કરીએ. દાખલા તરીકે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ઉપર ક્લિક કરો. પછી અહીંયા સેમેસ્ટર પૂછશે કે તમારે કયા સેમેસ્ટરનું ટાઈમ ટેબલ જોવું છે. તો સેમેસ્ટર 3 ઉપર ક્લિક કરો એટલે આવી રીતે ત્રીજા સેમેસ્ટરનું આખે આખું ટાઈમ ટેબલ તમને જોવા મળશે. આ સબ્જેક્ટનો કોડ, સબ્જેક્ટનું નામ, કઈ તારીખે એક્ઝામ છે, એનો ટાઈમ કયો છે, કેટલા માર્ક્સની એક્ઝામ છે, બધી જ ઇન્ફોર્મેશન તમને અહીંથી જ મળશે. નોર્મલી 2.5 કલાકનું પેપર હોય છે. જો સવારનું પેપર હોય તો 10:30 થી 1 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે, અને સાંજનું પેપર હોય, ઇવનિંગ સેશનમાં હોય, તો 2:30 થી 5 વાગ્યા સુધીનો એક્ઝામનો ટાઈમ હોઈ શકે છે. એ દર વખતે બદલાતો રહે છે, એવું ફિક્સ નથી કે મોર્નિંગ જ હોય અથવા ઇવનિંગ જ હોય, બે સ્લોટમાં એક્ઝામ હોઈ શકે છે. હવે 5 મહત્વની વાતો જેની તમે રાહ જોઈને બેઠા છો કે તમે જો યુનિવર્સિટીમાં એડમિશન લીધેલું હોય તો 5 બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું. આમાં જો તમારી કોઈ ભૂલ થઈ જશે તો 1 સેમેસ્ટર વધવાની સંભાવના છે. પહેલું, જીટીયુ એક્ઝામ ફોર્મ જે વેબસાઇટ ઉપર આવે છે, કોલેજ વાળા પણ તમને ઇન્ફોર્મ કરશે, છતાં પણ જો ભૂલાઈ જાય તો યાદ રાખવાનું,
ટર્મ પૂરી થવાની હોય એના થોડાક ટાઈમ પહેલા જ જીટીયુના એક્ઝામ ફોર્મ ભરવાનું આવે છે. તો એ એક્ઝામ ફોર્મ ભરવાનું ભૂલાય નહીં. જો એક્ઝામ ફોર્મ ભરવાનું તમે ભૂલી ગયા તો આખું સેમેસ્ટર ફેલ. દરરોજ કોલેજે આવતા હો, બધું જ કામ રેગ્યુલર કરેલું હોય, પણ માત્ર એક્ઝામ ફોર્મ ભરવાનું ભૂલી ગયા તો તમારું આખું સેમેસ્ટર કેન્સલ થઈ શકે છે. બરાબર, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. બીજી બાબત ધ્યાન રાખવાની છે, મિડ સેમેસ્ટર એક્ઝામ જે કોલેજ દ્વારા લેવામાં આવે છે, આ એક્ઝામ તમારે આપવાની જ, અથવા પ્રોગ્રેસિવ એસેસમેન્ટ. કોલેજ લેવલે એની અલગ અલગ સિસ્ટમ હોઈ શકે છે, તમે જે કોલેજમાં એડમિશન લીધેલું છે એની જે સિસ્ટમ હોય એને તમારે ફોલો કરવાની છે. ત્રીજી બાબત છે ટર્મ વર્ક સબમિશન. આ મસ્ટ છે. તમે જે સબ્જેક્ટ જે સાહેબ પાસે ભણો છો એ સાહેબે જે કંઈ ટર્મ વર્ક આપેલું હોય એ તમારે સબમિટ કરાવવું અતિ આવશ્યક છે. ભલે એમાં અધૂરું હોય તો ચાલે, પણ બિલકુલ સબમિટ ન કરાવો એ ન ચાલી શકે. બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું. જો તમે ટર્મ વર્ક સબમિટ કરવાનું ભૂલી ગયા તો પણ સેમેસ્ટર વધવાની સંભાવના છે. ચોથી બાબત છે વાઇવા એક્ઝામ, પ્રેક્ટિકલ એક્ઝામ. એ ફાઇનલ ઇયરના વિદ્યાર્થીઓને જોઈ છે, બધા માટે નથી હોતી. એ પણ તમારે અચૂક તેમાં હાજર રહેવું આવશ્યક છે. ન આવડે તો કદાચ સાહેબ તમને વાઇવા આપી દેશે, રિવાઇવા આપે તો તમને પાસ કરી દેશે, પણ એમાં પ્રેઝન્ટ રહેવું અતિ આવશ્યક છે. અને પાંચમી અગત્યની બાબત છે એન્ડ સેમેસ્ટર એક્ઝામ, જેનું ટાઈમ ટેબલ જીટીની વેબસાઇટ ઉપર હોય છે. 3-2.5 કલાકની એક્ઝામ હોય છે. આ એક્ઝામ આપવી અતિ આવશ્યક છે. હવે આ એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી, આ બધી ઇન્ફોર્મેશન આ ચેનલની અંદર તમને જોવા મળશે, એ તમે જોઈ શકો છો. આના પછીના વિડીયોમાં આપણે જોઈશું એસપીઆઈ, સીપીઆઈ, સીજીપી, એસટીપીઆઈ, આ બધું શું છે. જીટીયુ માટે આ શબ્દો આપણા માટે નવા છે. સેમેસ્ટર પરફોર્મન્સ ઇન્ડેક્સ, ક્યુમ્યુલેટિવ પરફોર્મન્સ ઇન્ડેક્સ, આ બધાનો ઉપયોગ શું છે, એ કેવી રીતે ગણવાના, એ બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. મિત્રો, આ ચેનલની અંદર એડમિશન, એજ્યુકેશન અને પ્લેસમેન્ટને લગતી તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે. જો તમારે કોઈ પણ પ્રકારનો ક્વેરી હોય, કંઈ પણ ક્વેશ્ચન હોય, ના સમજાતું હોય, તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, હું તમને ઇન્સ્ટન્ટ રિપ્લાય આપી દઈશ. પ્લસ મેં એક ટેલિગ્રામ ચેનલ બનાવી છે જેની અંદર તમામ પ્રકારની માહિતી શેર કરવામાં આવે છે, ટીચિંગ મટીરિયલ શેર કરવામાં આવે છે. નોકરી શોધતા હો તો એ લોકો માટે નોકરીની જે કાંઈ તકો અવેલેબલ છે એની માહિતી શેર કરવામાં આવે છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે લોકો એમાં પણ જોડાઈ શકો છો. થેન્ક યુ, થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ કમેન્ટ. સી યુ અગેઇન.